हेलो फ्रेंड्स, वेलकम बेक टू मुक्तिस किचन। हूँ छु मुक्ति पंड्या। आज हूँ लईने आवी छु ए छे खाटू एवं गुंदानु अथाणु। अहीं गुंदानु अथाणु परफेक्ट कई रीते बनावू अने आ अथाणा ने एक वर्ष सुधी स्टोर कई रीते करवानू ए अहीं हूँ बतावानी छु। अने आ गुंदानु अथाणु एकदम टेस्टी बने छे, तमे एक वार ट्राय करजो। जो तमने मारी रेसिपी गमी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो अने मारी चेनल ने लाइक करजो। तो चलो हवे आपणे शुरू करिए। गुंदानुं अथाणुं बनावा माटे तमारे अहींया सौथी पहेला गुंदा लेवाना छे। मैं अहींया 500 ग्राम जेवा गुंदा लीधेला छे। गुंदा अहींया तमारा मोटा अने फ्रेश होवा जोईए, पाकेला गुंदा अहींया होवा न जोईए, ए तमारे खास ध्यान राखवानुं छे। હવે આપણે આ ગુંદાની સામે આપણે 250 ગ્રામ જેટલી મેં અહીંયા કાચી કેરી લીધેલી છે। તમે અહીંયા કોઈ બી કાચી કેરી લઈ શકો છો। હવે આપણે કાચી કેરીને અને ગુંદાને સરસ રીતે 2-3 વખત પાણીમાંથી ધોઈ લેવાનું છે। હવે આપણે ગુંદાને અને કેરીને ધોઈ લીધેલી છે। તમારે અહીંયા ગુંદા ધોતી વખતે ગુંદાને ઝુમખામાંથી કાઢવાના નથી। જો તમે ઝુમખામાંથી ગુંદાને કાઢશો તો તમારે ગુંદાની અંદર પાણી જવાનું શક્યતા રહે, એટલે આપણે પહેલા આવી રીતે ગુંદાને કાઢવાના નહીં। હવે આપણે આ ગુંદાને એક કોટનના દુપટ્ટા ઉપર કે પછી કોઈ બી તમારી પાસે કોટનનો રૂમાલ કે કંઈ હોય એના પર આવી રીતે ગુંદાને પોળા કરી દેવાના। આવી રીતે કરવાથી તમારા ગુંદા જલ્દી કોરા પડી જશે અને સરસ એવા ડ્રાય થઈ જશે। હવે આપણે આ કેરીને સરસ રીતે ધોયા પછી છાલ કાઢીને છીણી લેવાની રહેશે। અહીંયા આપણે છીણીને રેડી કરી લીધેલી છે મેં છાલને, આવી મોટી છીણીને રેડી કરવાની તમારે। હવે આપણે આ છીણીની અંદર 1/2 ચમચી જેટલું હળદર પાવડર એડ કરવાનું છે। હળદર પાવડર તમારે થોડી વધારે એડ કરવી હોય તો કરી શકો છો। પછી આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરવાનું છે। આ બંને વસ્તુને છીણમાં મિક્સ કરી લેવાનું છે। બરાબર રીતે મિક્સ થઈ જાય પછી ને આવી રીતે 3-4 મિનિટ માટે તમારે રેવા દેવાનું છે, જેથી મીઠાન પાણી બનીને થઈ જશે। અહીંયા 3-4 મિનિટ થઈ ગયું છે મિક્સ કરી લેવાનું અને આવી રીતે હાથમાં થોડું છીણ લેવાનું તમારે અને પછી હાથની 2 હથેળીની મદદથી તમારે દબાવીને વધારાનું પાણી કાઢી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું વધારાનું મીઠાનું પાણી બન્યું હશે એ નીકળી જશે। આવી રીતે કરવાથી તમારી કેરીમાંથી થોડી ખટાશ ઓછી થઈ જશે। હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું। બધી છીણમાંથી પાણી નીકળી જાય પછી પ્લેટમાં લઈ લેવાની અને આને કેરીની છીણને આપણે જે ગુંદાના બાજુમાં આપણે આવી રીતે પોળી કરી દેવાની છે। છુટ્ટી કરવાથી તમારી કેરીમાં જો મોઈશ્ચર હશે એ નીકાળી દેવાનું છે આપણે। ગુંદાને અને કેરીને બંનેને આવી રીતે આપણે પંખા નીચે જ કોરા પડવા દઈશું। હવે આપણે બીજી જોઈ લઈએ। મેં અહીંયા 200 ગ્રામ રાયના કુરિયા અને 50 ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે। આ બંને કુરિયાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમારે ધ્યાન રહે કે સાફ કરીને જ અહીંયા લેવાના। હવે આ બંને કુરિયાને આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે। મેં અહીંયા બંને કુરિયાને લઈ લીધેલા છે મિક્સર જારમાં। હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને આને એક જ વખત આપણે ગ્રાઇન્ડ કરવાનું રહેશે। ધ્યાન રહે કે તમારે આને બહુ ચલાવવાનું નથી અને ફરાવવાનું નથી, આને આપણે એક જ વખત ગ્રાઇન્ડ કરવાનું છે, પાવડર ના બને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। ગ્રાઇન્ડ કર્યા પછી ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે આપણા કુરિયા સરસ એવા ગ્રાઇન્ડ થયા છે પણ પાવડર ફોર્મમાં નથી થયા। અહીંયા તમારે આ સ્ટેજ પર ખાસ ધ્યાન રાખવાનું છે કે પાવડર ના બની જાય। હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું। અહીંયા મેં બાઉલમાં લઈ લીધું છે, ત્યાં સુધી આપણે એક તેલને ગરમ કરવા મૂકીશું। તેલ આપણું અહીંયા ગરમ થાય છે, મેં અહીંયા સિંક તેલ લીધું છે, તમે કોઈ બી અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તેલ લઈ શકો છો।
तेल ने अपने अहीं बराबर गरम थवा देवानुं छे। तेल माथी धुमाड़ा निकले एटलू अपने अहीं गरम थवा देवानुं छे। गरम थाय छे त्यां सुधी अपने आनी अंदर एक चमची हींग अने अर्धी चमची हळदर उमेरी देशुं। मिक्स करी लेने ने अने तेल आपणुं अहीं गरम थयुं छे के नहीं जोई लईए। तेल आपणुं अहीं सरस गरम थई गयुं छे। तमे जोई शको छो तेल माथी धुमाड़ा निकळवा आव्या छे। अने गैसी फ्लेम बंद करी देवानी अने आ राईना पूरियानी अंदर आपणे એડ કરી દેવાનું છે। મિક્સ કરી લેવાનું બરાબર। આ રીતે તમારું તેલ અંદર મિક્સ થવું જોઈએ અને લચકા પડતું થવું જોઈએ। પછી આપણે આમાં એક ચમચી જેવું મીઠું એડ કરીશું। મીઠું નાખ્યા પછી સરસ રીતે આને મિક્સ કરી લેવાનું। મીઠું અહીંયા તમારે ચાખી લેવાનું પછી ઠંડા પછી। હવે આપણે ગુંદા જોઈ લઈએ। ગુંદાને આપણે આવી રીતે ડેટામાંથી કાઢી દેવાનું છે અને આને છૂટા કરી દેવાના અને આવી રીતે દસ્તાની મદદથી આપણે ગુંદાને વચ્ચે રાખીને આવી રીતના બે પાટ કરવાના છે। ધ્યાન રહે કે ગુંદુ તૂટવું ના જોઈએ। આવી રીતે આપણે બધા ગુંદાને આવી રીતે બે પાટ કરી દેવાના। હવે એક મીઠાને ચાકુવાળું કરવાનું અને આવી રીતે ગુંદામાંથી ઠળિયા કાઢવાના છે। ફરીથી ચાકુને મીઠામાં ઓળવાનું અને ગુંદામાંથી વધારે ચીકાશ આપણે કાઢી દેવાના છે। આવી રીતે આપણે બધા ગુંદાને રેડી કરી દેવાના। જે આપણે મસાલો ઠંડો કરવા રાખ્યો હતો એકદમ જ ઠંડો થઈ જાય પછી આપણે જે કેરીની છીણ રાખી હતી સુકાવા એને એક વખત દબાવીને એ મસાલામાં એડ કરી દેવાનું છે। મસાલામાં એડ કર્યા પછી આપણે આની અંદર મસાલો એડ કરીશું બીજો। આની અંદર આપણે 3-4 ચમચી જેટલું મેં અહીંયા મરચું એડ કર્યું છે। મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે મોડું અને મેં 2 ચમચી જેવું આપણે તીખું મરચું એડ કર્યું છે। તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ તમે એડ કરી શકો છો। આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું મરચામાં અને પછી હાથની મદદથી સરસ રીતે કેરી અને રાઈના કુરિયા મેથીના કુરિયા અને મસાલો મિક્સ થઈ જાય પછી આપણે બહેણીની જે બહેણીમાં તમારે ગુંદાને સ્ટોર કરવાનું હોય એની અંદર પહેલા થોડો મસાલો એડ કરવાનો પછી આવી રીતે ગુંદુ લેવાનું એની અંદર આવી રીતે એક મસાલો ગુંદાની અંદર ભરવાનો। ગુંદાની અંદર મસાલો બરાબર ભરાવો જોઈએ એ ધ્યાન રાખવાનું અને આવી રીતે ભરાઈ જાય પછી આ ગુંદાને આપણે બહેણીમાં જે બહેણીમાં આપણે નાખવાનું છે એ બહેણીમાં આપણે નાખતું જવાનું। આવી રીતે આપણે બધા જ ગુંદાને ભરીને રેડી કરી દઈએ। ભરાઈ જાય ગુંદા આપણા પછી આપણે આ ગુંદાને ઢાંકણું બંધ કરી દેવાનું છે। બહેણીનું ઢાંકણું બંધ થઈ જાય પછી આને આવી રીતે એક જ દિવસ આપણે આવી રીતે જ રવા દેવાનું છે, હલાવવાનું નથી। હવે આપણે સાઈડમાં બીજું તેલ ગરમ કરવા મૂકીશું। જે તમે તેલ રાયના પુરિયામાં એડ કર્યું હોય એ જ તેલ તમારે અહીંયા લેવાનું છે। એને બરાબર ગરમ થવા દેવાનું, ધુમાડા નીકળે એટલું ગરમ થવા દઈશું। અહીંયા ગરમ થઈ ગયું છે, હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરીને એકદમ ઠંડુ થવા દઈશું। તમે જોઈ શકો છો એકદમ જ ઠંડુ તેલ થવું જરૂરી છે ને તો તમારો ગુંદા બળી જશે। અહીંયા આપણું તેલ એકદમ જ ઠંડુ થઈ ગયું છે પછી આપણે જે બહેણીમાં ગુંદા સ્ટોર કર્યા હતા એ બહેણીમાં તમારે જોઈ લેવાનું કે તેલ કેટલું આવ્યું છે। તમે જોઈ શકો છો કે તેલ આપણું ઓલરેડી થોડું આવી ગયું છે નીચે। હવે જે ઠંડુ પાડેલું તેલ હતું એ આપણે બધું જ ગુંદાની બહેણીમાં એડ કરી દઈશું। ગુંદા ડૂબે એટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું છે। તેલ અહીંયા આપણું સરસ એડ થઈ જાય। તમે જોઈ શકો છો કે તેલ આપણું ગુંદાની ઉપર આવી ગયું છે અને તમને જો 2 દિવસ પછી લાગે કે તેલ ઓછું લાગે છે અથાણામાં તો તમારે આ ગરમ કરેલું ઠંડુ પાડેલું તેલ એડ કરવાનું, જરૂર ના લાગે તો નહીં એડ કરવાનું અને આનું ઢાંકણું બંધ કરીને આપણે 2-3 દિવસ માટે એને આવી રીતે જ રવા દઈશું। તમારું અહીંયા 3 દિવસ પછી અથાણું પરફેક્ટ બની જાય પછી તમે આને ખાઈ શકો છો। અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો અને લાઈક કરજો। થેન્ક યુ.